વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ખાતે મહારાષ્ટ્રના નંદુરબારના પાછળ નર્મદા નદીમાં પૂર આવતા ફસાયા ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નર્મદા નદી તેમજ ભરૂચ જિલ્લા સહિત અનેક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। જેમાં વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામ ખાતે મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેના 65 લોકો છેલ્લા એક મહિનાથી માલસર ગામે રામધૂન માટે રોકાયા હતા, ત્યારે પાણીનું અચાનક વહેણ વધી જતા તેઓ માલસર ખાતેના આશ્રમે ફસાયા હતા, જેઓને સ્થાનિકોની મદદથી ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ કામરાન નકુમનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, શિનોર। મેરા નામ જ્ઞાનેશ્વર બંજારા હે, હમ નંદુરબાર સે આયે, યહાં પે રામધૂન રખી થી, તો રામધૂન રખી થી એક મહિને સે આ રામધૂન ચલ રહી થી, લેકિન અચાનક યહાં બાઢ આ ગઈ માલસર મેં, તો હમારે 65 લોગ યહાં ફંસ ગયે થે, તો ઉનકો લેને કે લિયે હમ હમારે યે ભાઈ જો હૈ શેખર ભાઈ મરાઠે ઔર હમારી યે સબ લોગ યહાં ઉનકો લેને કે લિયે આયે, અભી ગાંવ કે સ્થાનીય લોગ ઉનકો મદદ કર રહે બહાર નિકાલને કે લિયે, कुछ लोगों ने ट्रैक्टर दिए उस पर बैठ के बाकी को लोगों को यहाँ पे पुल के पास ला रहे। यहाँ से हम शासन ने अगर हमको ये व्यवस्था कर दी गाड़ी की तो हम यहाँ से उनको सबको गाड़ी में लेके हम नंदुरबार हम चले जाएंगे, सब भाई लोगों को यहाँ से लेके निकल जाएंगे।